સ્વાગત છે તમારા બધાનું તપસ્વી સ્કૂલમાં. હું સિદ્ધાર્થ જોશી, તમારો ઇંગ્લિશ ટીચર, તમારા બધાનો ફરી એક વખત સ્વાગત કરું છું આપણી વ્યાકરણ શ્રેણીમાં. મિત્રો, આપણી વ્યાકરણ શ્રેણી જે છે એનો નવમો વિડીયો છે, જે કાળની વ્યાકરણ શ્રેણી છે એનો. અને આજે આપણે આ આપણા નવમા વિડીયોમાં જે કાળ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ એ કાળ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. એ જે ભૂતકાળની જે પેટા પ્રકાર છે, ભૂતકાળના ચાર પેટા પ્રકાર, એમાંનો ચોથો પેટા પ્રકાર છે, છેલ્લો પેટા પ્રકાર છે. તો આવો એના વિશે માહિતી મેળવીએ. સો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ જે આપણો આઠમો કાળ છે, અને જે આઠમો કાળ છે જે ભૂતકાળનો ચોથો પેટા પ્રકાર. હવે આના પછી જે છે આપણે ભવિષ્ય કાળ વિશે આગળ વધવા જઈ રહ્યા છીએ આના પછીના વિડીયોથી. એટલે આ વિડીયોમાં આપણે જે છે ઈ આ ભૂતકાળનો છેલ્લો પેટા પ્રકાર છે એના વિશે એકદમ ડિટેલમાં માહિતી મેળવીશું. તો સૌથી પહેલા જે છે એના ઉપયોગ વિશે ચર્ચા કરી લઈએ મિત્રો ફટાફટથી. તો એનો ઉપયોગ જે છે, This tense is used to show an activity which was going on when another activity has been completed. તો અગેઈન જે છે મિત્રો પાસ્ટ ની જ વાત છે, અને પાસ્ટ માં બે એક્ટિવિટી એટલે કે બે પ્રક્રિયાઓ, જ્યારે બે પ્રક્રિયાઓ બતાવવામાં આવેલી હોય મિત્રો ત્યારે એક એક ટાઈમ ઉપર જે છે એક એક્ટિવિટી પૂરી થાય ત્યારે બીજી એક્ટિવિટી જે છે એ ચાલુ હોય એ વસ્તુ બતાવવા માટે થઈને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ થાય છે. ફરી એક વખત બતાવી દઉં છું મિત્રો કે જ્યારે ભૂતકાળની જ અંદર બે ક્રિયાઓ દર્શાવવામાં આવેલી હોય ત્યારે એમાંની એક ક્રિયા જે છે એ જ્યારે પૂરી થાય અથવા તો એક ક્રિયા જે છે એ ચાલતી હોય બરાબર ત્યારે બીજી ક્રિયા પૂરી થઈ જાય બરાબર એ ટાઈમ ઉપર જે છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ થાય છે. આ ટેન્સ માં જે છે એ બે પ્રકારના વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. બે પ્રકારના વાક્યો એટલે એમાં એક પ્રેઝન્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની વાત હશે, અને બીજી જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની વાત હશે. એટલે કે અહીંયા જે છે એ આપણે જ્યારે બે એક્ટિવિટી દર્શાવીશું, બે ક્રિયાઓ દર્શાવીશું ત્યારે એમાંની એક જે છે એ ક્રિયા હશે એ બતાવતી હશે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને બીજી પ્રક્રિયા જે છે મિત્રો એ દર્શાવતી હશે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો જોઈએ આ કાળનો ઉપયોગ ભૂતકાળમાં જ અગાઉથી ચાલતી કોઈ ક્રિયા દર્શાવવા માટે થાય છે જ્યારે બીજી કોઈ પણ ક્રિયા સાથે દર્શાવવામાં આવે છે. તો જો અગાઉની કોઈ પણ ક્રિયા જે છે ભૂતકાળની એ એક પર્ટિક્યુલર ટાઈમ ઉપર એટલે કે એક જેને કહેવાય કે નિશ્ચિત સમયાંતરે શરૂ થયેલી હોય અને એ જે છે એ ભૂતકાળમાં જ ચાલતી હોય ત્યારે કોઈ બીજી એક્ટિવિટી થાય ત્યારે જ એ ચાલતી હોય ત્યારે જ સાથે જે છે એ બીજી કોઈ એક્ટિવિટી દર્શાવવામાં, બીજી કોઈ ક્રિયા દર્શાવવામાં આવે ત્યારે ખાસ કરીને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળના વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે. For showing second activity, simple past tense is used. જેમાં તમને વાત કરી એમ મિત્રો કે બે ક્રિયાઓ દર્શાવવામાં આવે છે એમાંથી એક ક્રિયા જે છે એક વાક્ય જે છે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ નું હશે, અને એની સાથે જોડાયેલું વાક્ય, એની સાથે જોડાયેલી બીજી ક્રિયા એ હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની. બરાબર છે, બીજી પ્રક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના મહત્વના શબ્દો જે છે એના વિશે માહિતી મેળવીશું મિત્રો આપણે. લેટ્સ કોલ સમ ઓફ ધ કીવર્ડ્સ વિચ ઇઝ યુઝ્ડ ઇન ધીસ કાઇન્ડ ઓફ અ ટેન્સ, કે અહીંયા જે ઉપયોગમાં લેવાતા જે મહત્વના શબ્દો છે એના વિશે માહિતી મેળવી લઈએ. પહેલો શબ્દ છે બિફોર જે છે એટલે કે પહેલા અથવા તો આગળ. પછીનો જે શબ્દ છે એ છે વેન મતલબ કે જ્યારે. થર્ડ વર્ડ ઇઝ આફ્ટર, ત્રીજો શબ્દ છે આફ્ટર એટલે કે પછી અથવા તો પાછળ. તો આ ત્રણ મહત્વના શબ્દો હતા, બિફોર એટલે કે પહેલા અથવા તો આગળ, બીજો શબ્દ છે વેન એટલે કે જ્યારે, અને ત્રીજો શબ્દ છે આફ્ટર એટલે કે પાછળ અથવા તો પછી. એક્ઝામ્પલ જોઈએ. મહદઅંશે મિત્રો જ્યારે એક્ઝામ્પલની વાત આવે ત્યારે આ ટાઈપના જે સેન્ટેન્સીસ હોય છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ત્યારે જનરલી અથવા તો સામાન્ય રીતના સૌથી વધુ વપરાતો જે શબ્દ છે એ છે વેન.
બિફોર અને આફ્ટર કરતા પણ વધારે જો કોઈ શબ્દ વપરાતો હોય તો એ છે વેન. તો જોઈએ એક્ઝામ્પલ. વેન યુ કોલ્ડ મી આઈ હેડ બીન રાઇટિંગ માય લેસન્સ. તો જો મિત્રો આ બે એક્ટિવિટી બતાવવામાં આવેલી છે, બે પ્રક્રિયાઓ દર્શાવવામાં આવેલી છે. એક તો જે ફોન કરવાની કોલ કરવાની જે પ્રક્રિયા છે એ દર્શાવવામાં આવેલી છે, અને બીજી પ્રક્રિયા જે છે એ છે લખવાની, પાઠ લખવાની જે પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે. તો બંને પ્રક્રિયાઓ ભૂતકાળની જ છે મિત્રો. તો એ ભૂતકાળની પ્રક્રિયાઓ માટે એક માટે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત છે. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત એટલા માટે કારણ કે જ્યારે ફોન આવ્યો ત્યારે પાઠ લખવાની પ્રક્રિયા ચાલુ હતી, પૂર્ણ નથી થઈ, અપૂર્ણ હતી, બરાબર. એટલા માટે એની સાથે આપણે ક્રિયાપદનું ચોથું સ્વરૂપ પણ લગાડવાનું છે. તો જ્યારે તે અથવા તો તમે મને ફોન કર્યો ત્યારે હું મારા પાઠ લખી રહ્યો હતો. તો એક જે છે કોલ કરવાની પ્રક્રિયા છે સાદા ભૂતકાળમાં દર્શાવવામાં આવેલી છે, વેન યુ કોલ્ડ મી, અને બીજી પ્રક્રિયા જે છે એ છે ચાલુ પૂર્ણ ભૂતકાળની, એટલે કે હું મારા પાઠ લખી રહ્યો હતો. મતલબ એક ક્રિયા જે છે એ જ્યારે થઈ ત્યારે બીજી પ્રક્રિયા ચાલુ હતી. તો એ દર્શાવવા માટે આપણે સંયોજકનો ઉપયોગ પણ કર્યો, વેન, એટલે બંને પ્રક્રિયાઓને જોડી શકાય, બરાબર છે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આ વેન વર્ડનું એક્ઝામ્પલ હતું, જે ઉદાહરણ હતું એ મદ અંશે જે છે વેનનો ઉપયોગ આપણે કરીએ છીએ આ પ્રકારના સેન્ટેન્સીસ. હવે આગળ વાત કરીએ મિત્રો નિયમોની. તો નિયમો જે છે એ જ્યારે આપણે આપણી જે કાળની શ્રેણી છે એમાં, હવે તો તમે બધા જે છે એકદમ જેને કહેવાય કે ફેમિલિયર થઈ ગયા છો. કેવી રીતના ફેમિલિયર થઈ ગયા છો કે નિયમો કઈ રીતના દર્શાવવામાં આવે છે? તો નિયમોની શરૂઆત જે છે એ એઝ યુઝ્યુઅલ આપણી પ્રણાલી પ્રમાણે આપણે એના ક્રિયાપદનું કયું સ્વરૂપ વાપરવામાં આવે છે એનાથી જ કરીશું. તો ક્રિયાપદનું કયું સ્વરૂપ વાપરવામાં આવે છે? તો ક્રિયાપદનું જે છે એ ચોથું સ્વરૂપ, એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃતનો જ ઉપયોગ કરવામાં આવે છે. શું કામ? કારણ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃતન શું બતાવે છે? તો કોઈ ક્રિયા ચાલુ હોય આઈએનજી વાળું, એ વસ્તુ જે છે જે અપૂર્ણ છે, જે ચાલુ છે, હજી પૂર્ણ નથી થઈ, એ વસ્તુ બતાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવે છે. સો લેટ્સ સી. વર્બ ફોર્મ ઇન પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળના કોઈ પણ વાક્યમાં ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન કૃદંત જ હંમેશા માટે થઈને વપરાય છે. એમાં કોઈ ક્યારેય પણ બીજું કોઈ પણ ક્રિયાપદનું સ્વરૂપ વાપરવામાં નહીં આવે, હંમેશા અને હંમેશા માટે એમાં ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન કૃદંત જ ઉપયોગમાં લેવામાં આવશે. સેકન્ડ વર્બ, સેકન્ડ જે છે નિયમ એ જોવો મિત્રો. તો સેકન્ડ નિયમમાં તમને એ વસ્તુની માહિતી મળશે કે આ જે વી ફોર છે એટલે કે વર્તમાન કૃદંત છે, શું એની સાથે કોઈ બીજા સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે? હા, આવે છે. શું કામ આવે છે? કારણ કે એ જે છે ખાલી કન્ટિન્યુઅસ ટેન્સ નથી, એ છે પરફેક્ટ કેટેગરી. તો પરફેક્ટ કેટેગરી જે છે એ પરફેક્ટ કેટેગરી એટલે કે આપણી જે પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળની કેટેગરી છે એમાં આપણે એક વધારાના સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરીશું. એ સહાયકારી ક્રિયાપદ જે છે એ કયું હશે? તો એની સાથે જે છે સહાયકારી ક્રિયાપદ હેડ નો ઉપયોગ થશે. જોઈએ મિત્રો, હેલ્પિંગ વર્બ હેડ ઇઝ યુઝ્ડ વિથ પરફેક્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. સોરી, તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ વી ફોર ની સાથે સહાયકારી ક્રિયાપદ હેડ નો ઉપયોગ શું કામ થશે? કારણ કે મિત્રો આ જે છે પરફેક્ટ કેટેગરી છે. તો પરફેક્ટ કેટેગરી આપણે વર્તમાન કાળમાં પણ જોયેલી હતી કે પરફેક્ટ કેટેગરી જે છે એમાં આપણે હેઝ હેવ હેડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ જે છે એ એવી જ રીતના આ પાસ્ટ પરફેક્ટ છે એટલા માટે ખાલી હેડ નો ઉપયોગ આવશે. જો પ્રેઝન્ટ પરફેક્ટ હોત તો એમાં હેઝ અને હેવ નો ઉપયોગ આવા જ સહાયકારી ક્રિયાપદો તરીકે, પણ પાસ્ટ પરફેક્ટ છે એટલા માટે ખાલી અને ખાલી હેડ નો જ ઉપયોગ આવશે. તો સહાયકારી ક્રિયાપદ કયું લગાડવામાં આવે છે મિત્રો? વી ફોર ની સાથે એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ની સાથે હેડ, બરાબર છે. બીજું કશું લગાડવામાં આવશે? શું બીજું કોઈ સહાયક લગાડવામાં આવશે? જોઈએ. તો વર્તમાન કૃદંત સાથે સહાયકારી ક્રિયાપદ હેડ નો ઉપયોગ થાય છે, હમણાં જ આપણે વાત કરી. એનીથિંગ એલ્સ, શું કઈ હજુ લગાડવામાં આવે છે? અલોંગ વિથ હેલ્પિંગ વર્બ હેડ
one more auxiliary bin is used. तो અહીંયા જો મિત્રો કે એ હેલ્પિંગ વર્બ જે છે આપણો એ સહાયકારી ક્રિયાપદ છે હેડ એની સાથે હજુ પણ એક સહાયકનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એ સહાયક એટલા માટે જે હેડ સહાયકારી ક્રિયાપદ છે એની સાથે સીધું વર્તમાન કૃદંત ન લગાડી શકાય એટલા માટે એ વર્તમાન કૃદંત ક્રિયાપદનું જે ચોથું સ્વરૂપ છે એ અને સહાયકારી ક્રિયાપદ હેડ એની સાથે પણ એક સહાયક લગાડવું પડશે એટલે કે આમ જોવા જાવ તો આપણો જે કર્તા છે જે સબ્જેક્ટ છે એની સાથે એક સહાયકારી ક્રિયાપદ હેડ એની અને જે વર્તમાન કૃદંત જે છે આપણો વી ફોર પ્રેઝન્ટ પાર્ટિસિપલ એની પણ વચ્ચે એક વધારાનો સહાયક એટલે કે એક ઓક્સિલરી એડ કરવામાં આવે છે એ છે બીન બી ડબલ ઈ એન તો અહીંયા જોવો મિત્રો કે સહાયકારી ક્રિયાપદ હેડ ની સાથે હજુ એક સહાયક બીન નો ઉપયોગ થાય છે અથવા તો કરવામાં આવે છે શું કામ કારણ કે મેં તમને વાત કરી એ પ્રમાણે કે સહાયકારી ક્રિયાપદ હેડ ની સાથે સીધું જે છે એ વર્તમાન કૃદંત ક્યારે ઉપયોગમાં નથી લઈ શકાતું એના માટે થઈને આપણે કોઈ વધારાનો સહાયકનો ઉપયોગ કરવો પડે છે તો અહીંયા આપણું જે સ્ટ્રક્ચર છે કઈ પ્રમાણેનું થશે સ્ટ્રક્ચર જે છે એ છે આપણું સબ્જેક્ટ વાળું પછી બીજું જે છે એ છે વર્બ ફોર્મ એટલે કે આપણી સહાયકારી ક્રિયાપદ જે છે હેડ પછી ઓક્સિલરી લાગશે વધારાની ઓક્સિલરી કઈ ઓક્સિલરી તો બીન એટલે કે સહાયક પછી ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન કૃદંત તો આ ચાર વસ્તુ જે છે એ મગજમાં લેવાની છે ધ્યાનમાં રાખવાની છે મિત્રો ઉદાહરણ જોઈ લઈએ વધારાનો એક વેન મિસ્ટર રાવલ ગોટ અપ ઇન ધ મોર્નિંગ ધ સ્ટોર્મ હેડ બીન સ્ટીલ બ્લોઈંગ તો અહીંયા જોઓ મિત્રો કે જે આ એક્ઝામ્પલ તમને બતાવેલું હતું એ એક્ઝામ્પલમાં મેં તમને વાત કરી કે એ વેનનો ઉપયોગ મહત્વનો હોય છે તો અહીંયા પણ જે છે એ પર્ટીક્યુલર એક્ઝામ્પલમાં વેનનો ઉપયોગ જ કરવામાં આવેલો છે જે સંયોજક તરીકે રોલ પ્લે કરે છે સંયોજકની ભૂમિકા નિભાવે છે તો અહીંયા પણ એક વસ્તુની વાત હતી કે જ્યારે એક ક્રિયા જે છે એ થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ હોય તો અહીંયા પણ એવી જ વસ્તુ છે કે એક પર્ટીક્યુલર પ્રક્રિયા બતાવવામાં આવી છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં અને બીજી પ્રક્રિયા બતાવવામાં આવેલી છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એટલે કે સાદા ભૂતકાળમાં તો સવારે જ્યારે શ્રી રાવલ ઉઠ્યા ત્યારે હજુ પણ વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું તો જે ઉઠવાની પ્રક્રિયા થઈ મિત્રો મિસ્ટર રાવલ જ્યારે ઉઠ્યા ત્યારે જે છે એ વાવાઝોડાના ફૂંકાવાની જે છે એ પ્રક્રિયા ચાલુ હતી પૂરી નથી થઈ તો વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું ક્યારે ફૂંકાઈ રહ્યું હતું જ્યારે મિસ્ટર રાવલ ઉઠ્યા ત્યારે તેનો મતલબ એવો થયો મિત્રો કે વાવાઝોડું એક ટાઈમ ઉપર ચાલુ થયું હશે બરાબર તો હજુ પણ અહીંયા સ્ટીલ જે છે એ સંયોજકનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે તમે જોવો છો તો એ સ્ટીલ સંયોજકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે જ્યારે એક ટાઈમ ઉપર મિસ્ટર રાવલ જ્યારે કદાચ સૂતા હશે ત્યારે વાવાઝોડું ફૂંકાવાની પ્રક્રિયા શરૂ થઈ હશે પછી એ સવારે જ્યારે ઉઠ્યા ત્યારે પણ એ વાવાઝોડાની ફૂંકાવાની જે પ્રક્રિયા છે એ હજુ પણ ચાલુ હતી તો હજુ પણ શબ્દનો ઉપયોગ જે છે એ કઈ વસ્તુ બતાવે છે તો એ વસ્તુ બતાવે છે કે એ એક લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા હોઈ શકે તો એ વસ્તુનો ઉપયોગ એવી રીતના થાય કે એ હજુ પણ ચાલુ રહ્યું છે તો સ્ટીલ અને વેન બંને જે છે સંયોજકોનો ઉપયોગ અહીંયા કરેલો છે ધે વેન મિસ્ટર રાવલ ગોટ અપ ઇન ધ મોર્નિંગ ધ સ્ટોર્મ હેડ બીન સ્ટીલ બ્લોઈંગ એટલે કે વાવાઝોડું જે છે એ ફૂંકાઈ રહ્યું હતું જ્યારે મિસ્ટર રાવલ એટલે કે જ્યારે શ્રી રાવલ ઉઠ્યા ત્યારે તો આ વાત હતી નિયમોની મિત્રો નિયમોમાં જે છે એ આપણે જોયું કે અહીંયા ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વી ફોર જ ઉપયોગમાં હંમેશા માટે લેવામાં આવે છે વર્તમાન કૃદંત પછી આપણે જોયું કે સહાયકારી ક્રિયાપદ હેડનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પરફેક્ટ કેટેગરી છે પૂર્ણ કેટેગરી છે એટલા માટે અને સાથે એક વધારાનો સહાયક એટલે કે વધારાની ઓક્સિલરી બીન પણ એડ કરવામાં આવે છે કારણ કે વર્તમાન કૃદંત અને સહાયકારી ક્રિયાપદ હેડ એની વચ્ચે એક સહાયક ઓલવેઝ જરૂરત પડે એટલા માટે આપણે એક સહાયક તરીકે બીનનો પણ ઉપયોગ કરવામાં અહીંયા આવે છે એક્ઝામ્પલ પણ જોયું એક વેન વાળું બીજું હવે આપણે સ્ટ્રક્ચર્સ ઉપર આવીએ એટલે કે આપણી રચનાઓ ઉપર આવીએ તો રચનાઓ મિત્રો આપણને ખબર જ છે
કે આ રચનાઓ જે છે એમાં આપણે ચાર પેટા પ્રકાર જોવાના છે. ઈ ચાર પેટા પ્રકાર જે છે કયા કયા છે? તો ચાર પેટા પ્રકારમાં પોઝિટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ અને ચોથો જે છે એ છે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ. એટલે કે હકારાત્મક વાક્યો, નકારાત્મક વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને ચોથું જે છે એ આવશે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. બરાબર? તો શરૂઆત કરીએ પોઝિટિવ સેન્ટેન્સીસ થી. તો પોઝિટિવ સેન્ટેન્સીસ જે છે એનું સૌપ્રથમ સ્ટ્રક્ચર બતાવું છું મિત્રો. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો અહીંયા જોવો મિત્રો, જે મેં તમને અહીંયા વાત કરેલી હતી કે સબ્જેક્ટની સાથે જે છે એ આપણો કર્તા છે, એની સાથે હેડ સહાયકારી ક્રિયાપદ, પ્લસમાં બીન એક ઓક્ઝિલરી સહાયક, પ્લસ ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન બોધક, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો આટલી વસ્તુ જે છે એ આપણી હકારાત્મક વાક્યની રચના થઈ. હવે એક્ઝામ્પલ જોઈએ. શી હેડ બીન સ્ટડીંગ ઇંગ્લિશ ઓલ ડે. તો અહીંયા જોવો મિત્રો કે એની જે સ્ટ્રક્ચર પ્રમાણે, રચના પ્રમાણે વાક્યને ગોઠવવાની કોશિશ કરીએ તો શી જે છે એ છે આપણા કર્તા અહીંયા આ વાક્યમાં, હેડ એઝ ઇટ ઇઝ, બીન એઝ ઇટ ઇઝ, સ્ટડીંગ જે એક ક્રિયા ચાલુ છે વી ફોર સ્વરૂપ જે છે એ વસ્તુ બતાવે છે, અને ઇંગ્લિશ જે છે એ કર્મ છે. બરાબર? અને ઓલ ડે જે છે એ અન્ય શબ્દો છે. તો તેની આખો દિવસ અંગ્રેજી ભણી રહી હતી. તો અહીંયા એક પાસ્ટની વાત છે અને પાસ્ટમાં પણ એક ટાઈમ ઉપર શરૂ થયેલી વસ્તુ જે જ્યારે કથન સમય હજુ પણ ચાલુ હતી એટલા માટે જે છે એ તેની આખો દિવસ અંગ્રેજી ભણી રહી હતી. હવે બીજા વાક્ય ઉપર આવીએ, એ છે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્ય. તો નકારાત્મક વાક્ય જે છે મિત્રો એમાં શું નવું છે જોઈએ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આપણે જે અહીંયા નકારાત્મક શબ્દો છે મિત્રો, નકારાત્મક વાક્યો છે એમાં એક જ શબ્દ જે છે એનો ઉમેરો કરવામાં આવશે, એ છે નોટ. હવે એ નોટ જે છે એ નકારાત્મક શબ્દ એનો ઉપયોગ કરવામાં જ્યારે આવે ત્યારે આપણે આ પહેલાના વિડીયોઝમાં પણ જોયેલું છે મિત્રો કે જ્યારે નોટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આખું વાક્ય જે છે એ નકારાત્મક બની જાય છે. આખું વાક્યની જે અસર છે, સેન્સ છે એ નકારાત્મક બની જાય છે. શું કામ? કારણ કે એક શબ્દ નોટ જે છે નકારાત્મક શબ્દ ઉમેરવામાં આવ્યો એટલા માટે. તો નકારાત્મક વાક્યો જે છે એની સેન્સ કેવી રીતના ચેન્જ થઈ? તો એ નોટના આવાથી ચેન્જ થઈ. તો કર્તા પ્લસ હેડ પ્લસ નકારાત્મક શબ્દ નોટ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ચોથું સ્વરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ. એ જ એક્ઝામ્પલને કેરી ઓવર કરેલું છે. બરાબર? એટલે કે એ જ એક્ઝામ્પલને, એ જ ઉદાહરણને અહીંયા નોટ શબ્દ લગાડીને નકારાત્મક બનાવ્યું છે જેથી કરીને વધારે આઈડિયા આવે તમને. શી હેડ નોટ બીન સ્ટડીંગ ઇંગ્લિશ ઓલ ડે. તો અહીંયા ખાલી એક જ વસ્તુ જે છે એડ કરેલી છે વધારાની, એ છે નોટ. એક જ નકારાત્મક શબ્દ એડ કરેલો છે જેથી કરીને આખી સેન્સ નકારાત્મક બની જાય. તો એ છે નોટ. તો શી હેડ નોટ બીન સ્ટડીંગ ઇંગ્લિશ ઓલ ડે એટલે કે તેની આખો દિવસ અંગ્રેજી ભણી રહી ન હતી. બરાબર? તો એ ન હતી શબ્દ, ન હતી એવું વાક્ય કઈ રીતના બન્યું? કારણ કે સેન્ટેન્સમાં નોટ શબ્દ આવી ગયો છે એટલા માટે. તો હવે આપણે જે છે આપણી ત્રીજો પેટા પ્રકાર છે મિત્રો, એ ત્રીજા પેટા પ્રકાર તરફ આગળ વધીએ, એ છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય જે છે એમાં શું કરવાનું છે? એ નિયમથી તમે વાકેફ હશો મિત્રો કે જે સહાયકારી ક્રિયાપદ છે એ સહાયકારી ક્રિયાપદ આગળ આવી જશે અને કર્તા જે છે એ પાછળ જતો રહેશે. અત્યાર સુધી આ પહેલા બે સેન્ટેન્સીસ છે એમાં તમે શું જોયું કે કર્તાથી શરૂઆત થઈ પછી સહાયકારી ક્રિયાપદ આવે, પણ અહીંયા પ્રશ્નાર્થ જે છે એ વાક્ય એમાં ખાસિયત એ છે કે આપણે વાક્ય નથી બનાવવાનું મિત્રો, આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનાવવા ટાઈમે જે છે એક વસ્તુ કઈ યાદ રાખવાની કે આપણે જે છે એ કર્તાને પાછળ મૂકવાનો છે અને સહાયકારી ક્રિયાપદને આગળ મૂકવાનો છે. તો સહાયકારી ક્રિયાપદ જ્યારે આગળ આવશે ત્યારે શું બની જશે? તો એ બની જશે પ્રશ્નાર્થ ક્રિયાપદ. તો એ પ્રશ્નાર્થ ક્રિયાપદ જે છે એ જ્યારે બનશે ત્યારે એ સહાયકારી ક્રિયાપદને આગળ લેવાથી
એ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તો ફેરફાર કેટલો થશે મિત્રો? ફેરફાર ખાલી એટલો જ થશે કે હેડ સહાયકારી ક્રિયાપદ આગળ આવશે, જે બની જશે પ્રશ્નાર્થ ક્રિયાપદ, અને જે આપણો કર્તા છે એને મૂકવાનો છે બીજો, બરાબર. અને છેલ્લે જે છે એ આપણે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામની બદલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે, એટલે કે ક્વેશ્ચન માર્ક એડ કરવાનો છે, જેથી કરીને આપણું વાક્ય જે છે એ બની જશે પ્રશ્નાર્થ વાક્ય. સિમ્પલ. તો જોઈએ સ્ટ્રક્ચર. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તમે તમને કીધું કે બીજા કોઈ પણ જે આખું સ્ટ્રક્ચર છે, આખી રચના છે, એમાં બીજો કોઈ ફેરફાર કરવાનો નથી આવતો મિત્રો. ખાલી ત્રણ જ ફેરફાર આવશે કે હેડ સહાયકારી ક્રિયાપદ આગળ આવી જશે, કરતા જે આગળ હતો એના પછી આવી જશે, અને પૂર્ણ વિરામની જગ્યાએ આવી જશે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો એ જ એક્ઝામ્પલને આપણે જે વાક્ય હતું આપણું એ જ વાક્યને આપણે પ્રશ્ન બનાવી જોઈએ. Had she been studying English all day? તો આ સ્ટ્રક્ચર પ્રમાણેને ગોઠવીને જોયું તો બીજો કશો ફેરફાર કરવાનો નથી. She આગળ હતું અને હેડ પાછળ હતું. હેડ આગળ લઈ લીધું, શી પાછળ લઈ લીધું, કારણ કે કર્તા અને સહાયકારી ક્રિયાપદની અદલા બદલી કરી છે એટલા માટે. તો હેડ જે છે પ્રશ્નાર્થ ક્રિયાપદ બની ગયું એટલા માટે આગળ આવી ગયું અને કર્તા પાછળ જતો રહ્યો, અને આગળ જે છે છેલ્લે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને વાક્યને પ્રશ્નમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું. તો શું તેની આખો દિવસ અંગ્રેજી ભણી રહી હતી? એ આપણો પ્રશ્ન થઈ ગયો મિત્રો. હવે છેલ્લો પેટા પ્રકાર, છેલ્લો પેટા પ્રકાર જે છે ઇન્ટરોગેટિવ નેગેટિવ. ઇન્ટરોગેટિવ નેગેટિવ નો મતલબ જે છે નકારાત્મક પ્રશ્નાર્થ. નકારાત્મક પ્રશ્નાર્થ મતલબ કે એ જ વસ્તુ જે છે પ્રશ્નાર્થ જે અહીંયા આપણે જોયું એ પ્રશ્નાર્થની ઉપર ખાલી એક વધારાનો નકારાત્મક શબ્દ નોટ એડ કરવાથી આખો પ્રશ્ન કેવો બની જશે? તો એ નકારાત્મક પ્રશ્ન બની જશે. જોઈએ મિત્રો, કશો જ ફેરફાર નથી ઉપરના નામમાં, ખાલી એક નોટ એટલે કે નકારાત્મક શબ્દ એડ કરી દેવાનો છે. તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તમે તમને કીધું ઉપરનું અને આ સ્ટ્રક્ચર બંને રચનાઓ તમે સરખાવો તો એ સરખામણી કરવાથી તમને એક જ ફેરફાર જોવા મળશે, એ છે નકારાત્મક શબ્દનો ઉમેરો એટલે કે નોટ નું એડિશન. સો હેડની સાથે કરતા પ્લસ નકારાત્મક શબ્દ નોટ પ્લસ સહાયક બી પ્લસ ક્રિયાપદનું ચોથું સ્વરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો સેમ એક્ઝામ્પલ જોઈ લઈએ. Had she not been studying English all day? તો ઉપરનો જે પ્રશ્ન હતો એ જ વસ્તુ એક પ્રશ્નને આપણે અહીંયા જે છે આગળ ધપાવેલો છે, પણ ખાલી ફરક એટલો છે કે અહીંયા નોટ લગાડીને પ્રશ્નને નકારાત્મક બનાવવામાં આવેલો છે. તો શું તેની આખો દિવસ અંગ્રેજી ભણી રહી ન હતી? તો એ ન હતી નોટ લગાડવાથી ખાલી આખો પ્રશ્ન કેવો બની ગયો? તો એ નકારાત્મક બની ગયો છે. તો આ હતા આપણા ચાર પેટા પ્રકાર રચનાઓના મિત્રો. હવે ફરી એક વખત આખા કાર્ડની તમને ટૂંકમાં માહિતી આપી દઉં જે આજના વિડીયોમાં આપણે જોઈ. આજના વિડીયોમાં આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાત કરી મિત્રો. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કઈ કઈ વસ્તુની માહિતી જોઈ? તો સૌથી પ્રથમ એના ઉપયોગ વિશે માહિતી મેળવી. એના ઉપયોગમાં આપણે શું શું જોયું? તેના ઉપયોગમાં એ વસ્તુ જોઈ કે બે ક્રિયાઓ જનરલી દર્શાવવામાં આવતી હોય છે આ પ્રકારના કાળમાં, કે એક ક્રિયા જ્યારે થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી, એ વસ્તુ ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્રકારના સેન્ટેન્સીસમાં. તો એમાં એક ક્રિયા જે ચાલુ હતી એના માટે આપણે જે છે એ પાસ્ટ પરફેક્ટનો ઉપયોગ કરીએ છીએ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનો. અને બીજી ક્રિયા ત્યારે જ્યારે એક ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા થઈ ત્યારે એના માટે આપણે સિમ્પલ પાસ્ટનો એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સિમ્પલ પાસ્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ બંને વસ્તુ જે છે એનો ઉપયોગ આવશે, અને સાથે એક સંયોજક આવી જશે. તો એ સંયોજક વેન પણ હોઈ શકે, આફ્ટર પણ હોઈ શકે, અને બિફોર પણ હોઈ શકે. એ ત્રણ મહત્વના શબ્દો વિશે પણ આપણે માહિતી મેળવી. પછી નિયમોમાં એ વસ્તુ જોઈ મિત્રો, કે નિયમોમાં ખાસ કરીને કઈ વસ્તુ જોવાની છે? તો સૌથી પ્રથમ ક્રિયાપદનું કયું સ્વરૂપ વપરાય છે? તો ક્રિયાપદનું
वी फॉर એટલે કે વર્તમાન રુદન પ્રેઝન્ટ પાર્ટિસિપલ જ હંમેશા હંમેશા માટે વાપરવામાં આવે છે તો વર્તમાન રુદનની સાથે કોઈ સહાયકારી ક્રિયાપદ છે તો હેડ સહાયકારી ક્રિયાપદ હંમેશા માટે વી ફોર ની સાથે પણ વી ફોર અને સહાયકારી ક્રિયાપદ હેડ એ બંને સાથે ન વાપરી શકાય એટલે એમાં પણ એક સહાયકનો ઉપયોગ કરવામાં આવશે એ છે બીન એ ઓક્સિલરી બીન જે છે એ પણ વધારાની આમાં એડ કરવામાં આવે છે તો અહીંયા V4 એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે V4 પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન રુદન સહાયકારી ક્રિયાપદ હેડ અને સહાયક બીન આટલી વસ્તુનો ઉપયોગ આ પ્રકારના વાક્યોમાં કરવામાં આવશે પછી આપણે એના બેટા પ્રકાર વિશે માહિતી મેળવી એની સ્ટ્રક્ચર જોવા અને રચના જોવા તો પોઝિટિવ નેગેટિવ ઇન્ટરોગેટિવ અને નેગેટિવ ઇન્ટરોગેટિવ અથવા તો ઇન્ટરોગેટિવ નેગેટિવ તો પોઝિટિવ હકારાત્મક નકારાત્મક પ્રશ્નાર્થ અને નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો વિશે માહિતી મેળવી તો આ તો આપણો ચાલુ પૂર્ણ ભૂતકાળ મિત્રો આશા રાખું છું કે આજે જે કંઈ પણ વિડીયોમાં મેં સમજાવ્યું એ એકદમથી મગજમાં ઉતરી ગયું હશે અને સમજાઈ ગયું હશે વધારે ને વધારે વિડીયો જોતા રહેજો નાની નાની ડિટેલ્સ મિસ થઈ ગઈ હોય તો એ તમને વધારે જેટલી વખત વિડીયો જોશો એટલી વખત કામ આવશે અને જે છે એ વધારે પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો જેથી કરીને કાર્ડના જેટલા વાક્યો છે એની ઉપર તમારી તમારી જે ગ્રીપ છે એ એકદમ મજબૂત બનતી રહે હવે પછીના વિડીયોમાં મિત્રો આપણે ભવિષ્ય કાર્ડ ને આગળ દબાવીશું અને ભવિષ્ય કાર્ડના ચાર પેટા પ્રકાર જે છે હવે પછીના વિડીયોઝમાં આપણે જોઈશું તો અહીંયા સમાપ્ત કરું છું મિત્રો હોપ કે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે આપણો વિડીયો નંબર 10 હશે જેમાં આપણે જે સાદો ભવિષ્ય કાળજીના વિશે વાત કરીશું તો ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ એન્ડ થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ